सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જ શ્રી ગણશ્યામ મહારાજની જ બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘડડા અંતે પ્રકરણનું પાંત્રીસનું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરિ પ્રકૃતિને ટાળ્યાનું વચનામૃતા ભગવાનના સંતનો દ્રોહ થાય તો ભગવાનનો દ્રોહ થાય સાધુના દ્રોહનું બહુ મોટું પાપ છે પ્રકૃતિ ટાળવા માટે ભગવાન અથવા સંત જ્યારે ટોકે ત્યારે પોતાનો જ અવગુણ લે ભગવાન અને સાધુનો અવગુણ ન લે કોઈની પ્રકૃતિને મરોડી ન હોય તો કદાચ જીવન પર્યંત જો મરોડવામાં ન આવે તો નભ્યો જાય પણ એનો વિશ્વાસ નહીં આવી વાતો કરતા કરતા શોકમુનિએ શ્રીજી મહારાજને અંતમાં પ્રશ્ન પૂછ્યો છે મહારાજ જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સાધુના લક્ષણ સા છે ત્યારે શ્રીજી મહારાજે સૌ પ્રથમ મોટું લક્ષણ એ બતાવ્યું કે ભગવાનને સર્વદા સાકાર સમજે અક્ષરધામસ્થ જે છે અક્ષરધામના અધિપતિ સમજે અને જે અક્ષરધામસ્થ છે એ જ મારી નજરની સામે મને પ્રત્યક્ષ મળ્યા છે આવી દ્રઢ માનીનતા જે ભગવાનને વિશે સાકારપણાની અને પ્રત્યક્ષપણાની જે ધામમાં છે એ જ મને એ મળ્યા છે આવી માનીનતા કોઈ શાસ્ત્રે કરીને કોઈ વાતે ક્યારેય પણ ફરે નહીં પહેલું તો આ લક્ષણ બીજું મહારાજે જે આગળની કથામાં આપણે જોયું કે પોતે ભગવાનનું ભજન કરતા હોય એકાંતિકી ભક્તિ કરતા હોય અને બીજાને જ્યારે ભજન સ્મરણ કરતો જુએ બીજાને જ્યારે ભગવાનની કથા વાર્તા સત્સંગ આદિ કરતો જોવે ત્યારે ભગવાનના એ સાધુના હૃદયમાં બહુ આનંદ થાય એને એમ થાય કે આને જે કરવાનું છે તે આ કરે છે એવા ભગવાનના મહાપુરુષો રૂપિયાથી સંપત્તિથી રાજી નથી થતા જે આપણે જોયું કે માવા ભગત ઉપર સદ્ગુરુ ગુણાદિતનંદ સ્વામીનો રાજીપો પો કેવળ ને કેવળ માવા ભગત કરાંચી ગયા માવા મુસાની કંપનીના માલિક થયા રૂપિયા કમાઈને પાછા આવ્યા પણ એ જ ભાવ અને એ જ સ્વામી પ્રત્યેની લાગણી એ જ સત્સંગ પ્રત્યેની ન્યોછાવર થવાની ભાવના આ જોઈને સ્વામીનો રાજીપો થયો આવા હોય આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવવાળો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય ત્રીજું લક્ષણ મહારાજ એ કે છે આ લક્ષણ સાંભળીને ઘણી વખત ઘણા મોમો સંશય થાય જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય છે એ સાધુનું ત્રીજું લક્ષણ કે છે કે પોતામાં કોઈક સ્વભાવ હોય અને એ ભગવાનના ભક્તમાં રહેવું તેમાં કોઈ રીતે સ્વભાવ આળો આવતો હોય અને એ સ્વભાવને મૂકે પણ ભગવાનના ભક્તનો સંગ ના મૂકે તમને એમ થાય જેની સેવા કરવાની છે જેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય એવા સાધુ હોય એ પણ સ્વભાવવાળા હોય એમ કીધું કે એના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ના લે સાંભળો વખત ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એનો ખરેખર સ્વભાવ આ લોકથી હાવ વિરુદ્ધ છે વિપરીત છે મારા અને તમારા જેવા સમુદાયની વચ્ચે શ્રીજી મહારાજ અને મોટા પુરુષને રહેવું એટલે એના સ્વભાવથી હાવ વિપરીત માણસો જોડે રહેવા જેવું છે એને અખંડ ગમે છે ભગવાનની મૂર્તિ પણ આપણને ક્યારેક ગમે છે ભગવાનની મૂર્તિ આપણને અખંડ વિષયનો યોગ ગમે મોટા પુરુષો છે તમને રાજી કરવાની જીવની ભૂખ હોય છે ઇન્દ્રિયોને અંધકરણ ને રાજી કરવાની સ્વભાવ વિરોધી પ્રકૃતિના હોવા છતાંય ભગવાન ને ભગવાનના મોટા પુરુષો ભગવાનના ભક્તોની વચ્ચે રહે છે સાંભળો શ્રીજી મહારાજ શું કહે છે ગરડા અંત્યનું સત્યાવીસું વચનામૃત અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે અને તેની મરજી હોય તેમ વર્તે જેને ભગવાનની ભક્તિનો ખપ હોય અને સંત સમાગમનો ખપ હોય તો પોતામાં ગમે એવો સ્વભાવ હોય પણ એને ટાળીને આમાં આગળ અંત્ય પ્રકરણનું જે વચનામૃત પાંત્રીસમું ચાલુ છે એમાં મહારાજ કહે છે સંત સ્વભાવને ખોદે આ વચનામૃતમાં મહારાજ કહે છે જે ગમે એવો સ્વભાવ હોય એને ટાળીને જેમ સંત કહે તેની મરજી હોય તેમ વર્તે તે સ્વભાવ એવો હોય કે ચૈતન્ય સાથે જળાય ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાડો ટાળી નાખે પોતાના આત્મા સાથે સ્વભાવ જળાય ગયો હોય તો પણ સત્સંગના ખપવાડો છે જેને આવા સાધુનો સમુદાય છોડવો જ નથી જેને આવા ભક્તોનો સમુદાય છોડવો જ નથી જેનો બહુ પાક્કો નિર્ધાર હોય કે આ મને મળ્યા છે એવા સાધુનો સમુદાય મને આ મળ્યો છે એવો હરિભક્તોનો સમુદાય એવો જગતમાં ક્યાંય નથી આવો પાકો નિર્ધાર હોય તો પોતાનો ગમે એવો સ્વભાવ હોય પણ આવા સમુદાયમાં રહેવા માટે છોડી દે સમુદાયને ગરજ ન કરાવે પણ સમુદાયનો ગરજુ થઈને રે ભગવાનના સંતો ભક્તોને ગરજ ન કરાવે પણ પોતે ગરજુ થઈને રહે એનામાં ભગવાન નિવાસ કરીને રહે છે એવાની સેવા કરે ત્યારે ભગવાનની સેવા થાય છે મહારાજ કહે છે તે ઉપર પોતાની વાર્તા કરી જે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો શ્રીજી મહારાજનો સ્વભાવ ત્યાગી હતો ત્યાગી કહેતા ભગવાનને લોક સંપર્ક બહુ ગમતો નહીં લોક સાથે હળી મળીને રહેવું એ શ્રીજી મહારાજને ગમતું નહીં વસ્તીમાં જવું તો ગમતું જ નહીં શ્રીજી મહારાજ હંમેશને માટે ગામના પાદરોમાં રહેતા મંદિરોના ડેરાઓમાં રહેતા ક્યારેક વળ નીચે તો ક્યારેક લીમડા નીચે ક્યારેક આંબા નીચે પણ વૃક્ષ નીચે રહેતા નદીના કિનારાઓ પર રહેતા જંગલોમાં રહેતા પહાડો પર રહેતા શ્રીજી મહારાજને વસ્તી ગમતી જ નહોતી મહારાજ અંત્યના તેરમાં વચનો કહે છે અમે રામાનંદ સ્વામીના દર્શન નહોતા થયા એ મોર અમે મુક્તાનંદ સ્વામી ભેગા ઠરાવ કરી રાખ્યો હતો કે તમે મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો પછી આપણે બે જંગલમાં જઈને ધ્યાન કરીશું વસ્તીમાં તો આવશું જ નહીં આવો શ્રીજી મહારાજનો ત્યાગી સ્વભાવ હતો ગોદોહન માત્ર એક ઝાડ નીચે ક્યારેય રહેતા નહીં આવો શ્રીજી મહારાજનો ત્યાગી સ્વભાવ હતો શ્રીજી મહારાજ કે કોઈ વસ્તુમાં અમને જો સારપ મનાય તેનો ત્યાગ કરીએ ને ત્યારે શાંતિ થાય આવો શ્રીજી મહારાજનો સ્વભાવ હતો મહારાજનો સ્વભાવ આ છે જગતમાં ક્યાંય ચોટવા વાળો શ્રીજી મહારાજનો સ્વભાવ નથી એવા મહારાજ એ પોતે કે છે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ પણ અમારા મનનું ગમતું ન કર્યું મહારાજ કહે છે અમારો સ્વભાવ હતો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો રામાનંદ સ્વામીનું નામ રામાનંદ સ્વામી જેવા સદગુરુ એ ધર્મદેવ પોતાના પિતાશ્રી થકી રામાનંદ સ્વામીનો મહિમા જાનેલો હતો અને એ રામાનંદ સ્વામી એ ગુજરાતની અંદર સ્વયં પ્રત્યક્ષ કૃષ્ણ હોય એમ હજારો લોકો જેને માનતા જે રામાનંદ સ્વામી પાસે વિરલ વિભૂતિ સાધુતા ગુણ સંપન્ન સાધુતાના સમ્રાટ એવા મુક્તાનંદ સ્વામીના દર્શન જ્યારે નીલકંઠ વર્ણીએ કર્યા ત્યારે નીલકંઠવર્નીને એમ ચોક્કસ થઈ ગયું કે જે મારા પિતાશ્રીએ મને રામાનંદ સ્વામીને મળવાનું કીધું હતું અને આજે આ મુક્તાનંદ સ્વામીને જોઉં છું એ રામાનંદ સ્વામી કેવા તે દિવસે અસાધારણ હેત પોતાના ગુરુને વિશે એક ગુરુ ભાવ ગુરુ કરતા પહેલાં વર્ણીને થયો છે અને રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને કહીને મોકલાવ્યું કે નીલકંઠ સત્સંગમાં રહ્યાનો ખપ હશે તો થાંભલાને બાથ લેવી પડશે અને ત્યારે શ્રીજી મહારાજ વચનાવધમાં સ્વયં કહે છે લોયાના ત્રીજામાં મહાત્મા ગણાને સહિત નિશ્ચયવાડામાં ગમે થામબલાને બાથ લીધી મયારામ ભટે ત્યારે સમજાવ્યું વરની નિરાજ આ થામબલાને બાથ લેવા નહીં આ મુક્તાનંદ રૂપી થામળો જાલો મહારાજને એવો ત્યાગી સ્વભાવ હતો ક્યાંય પણ બંધાઈ નહીં કોઈની આજ્ઞામાં એને રહેવાની જરૂર નહોતી એવા ધર્મનિષ્ઠ હતા સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા પણ રામાનંદ સ્વામીની દર્શનનો જો ખપ હતો ને તો પોતાનો ત્યાગી સ્વભાવ છોડી દીધો જેને એકલા જ રહેવું ગમતું જેને જંગલમાં રહેવું જ ગમતું જેને ઝાડ નીચે સૂવું જ ગમતું જેને લુખું સુખું જમવું જ ગમતું એ નીલકંઠ નીલકંઠવર્ની મહારાજ કે છે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું જેના દર્શન કરે ભગવાનના દર્શન થાય જેની સેવા કરે ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય ભગવાનના મોટા પુરુષો એનું પણ જીવન વર્તન એના સ્પંદનો અહીં શ્રીજી મહારાજે કીધા ને એવા જ હોય છે અત્યંત ત્યાગી હોય છે ભગવાનના મહાપુરુષો અત્યંત ત્યાગી હોય છે લોક સંપર્ક એને ગમતો નથી હોતો લોકને રીઝવવા એને ગમતું નથી હોતું એને તો પુરુષો તમને રીઝવવા અને પુરુષો તમનો સંપર્ક આ જ મંજૂર હોય છે મહારાજને માટે ને મહારાજથી જ જીવવું મહારાજ માટે જ જીવવું આવો એનો સદંતર એક ઠરાવ હોય છે પણ છતાં એવા મોટા પુરુષો પોતાનો મૂળગત મૂર્તિને જ વિશે અખંડ નિમગ્ન રહેવાનો જે સ્વભાવ છે એ સ્વભાવને આ લોકની અંદર થોડોક થોડોક જાણે ડાયવર્ટ કરતા હોય થાતો જ નથી પણ ડાયવર્ટ કરતા હોય એવો ડાયવર્ટ કરી જે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ જ્યારે એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય અને પાછી એક હાથ ઊંડી વૃત્તિ નાખું ત્યારે શાંતિ થાય એ જે એક વેંત વૃત્તિ બહાર કાઢવીને એ સ્વભાવને છોડ્યા બરાબર છે સ્વભાવને છોડ્યા બરાબર છે મોટા પુરુષો પોતાનો મૂળગત સ્વભાવને એક એક વેંત છોડે છે ને ત્યારે મારા મારા ને તમારા કરોડો ગાવ દૂર પડેલા આત્યંતિક કલ્યાણ એ સસ્તા બને છે ત્યારે આપણા આત્યંતિક કલ્યાણ થાય છે એક એક વેંત વૃત્તિ બહાર કાઢે છે જીવના કલ્યાણને અર્થે પોતાનો મૂળગત સ્વભાવ છોડે છે એને એને જે સમુદાયની અંદર તમારા જેવા મુમુક્ષુઓ જે મોટા પુરુષો પાસે રહેતા હોય શું બધા નિષ્કપટી હોય છે શું બધા જે પ્રકારનો વિશ્વાસ મોટા પુરુષ એની પર મૂક્યો એ જ પ્રમાણે જીવન જીવતા હોય છે એની સાથે ક્યારેય કપટ છળ કાંઈ કરતા જ નથી હોતા આપણે ભગવાનના મહાપુરુષો પાસે રહીએ છીએ એ ભગવાનના મહાપુરુષો પાસે એક પણ જીવનની આપણી એવી ક્ષણ નથી કે જે પડદાવાળી હોય કે જેને આપણે કોઈ દિવસ એને જણાવવા ના દીધી હોય એ તો અંતર્યામી રૂપે જાણે જ છે પણ એને આપણે જણાવવા ના દીધી હોય એને છુપાવી રાખી હોય પોતાની ભૂલને એવું આપણા જીવનની કોઈ ક્ષણો જ નથી અને એવી હજારો ક્ષણો આપણી છે અને છતાંય પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો આપણને છોડતા નથી તર છોડતા નથી પણ છાતીય લગાવીને રાખે છે એને એનો સ્વભાવ છોડ્યો છે સ્વભાવ છોડ્યો છે જો સ્વભાવ ન છોડ્યો હોય સ્વભાવ ન છોડ્યો હોય આપણી વચ્ચે રહી ના શકે રહી ના શકે નિષ્કપટી અને વિશ્વાસઘાતી ના હોય એવો જે મમુકશું એ તો હજારોમાં કોઈ એક હોય હજારોમાં એક હોય ચોસઠ પદીની અંદર બહુ સરસ એક કડી આવે છે કે કપટ કે દીએ ન રાખે છાનો મોટા સંતને મળી રે નિષ્કુળ આનંદ કે એવા જન ઘરો ઘર ન હોય રે મોટા પુરુષને મળવું એ મુમુક્ષુ માટે જેટલું સહેલું છે એનાથી કરોડો ઘણી મોટી દિવાલ મોટા પુરુષો સાથે પડદા રાખવાની છે એ બહુ અઘરું છે મોટા પુરુષ સાથેના જે પડદાઓ તોડવા એ ભલ ભલા સદગુણિ મુમુક્ષુ માટે પણ અઘરું હોય છે સારો મુમુક્ષુ કહેવાતો હોય એના માટે પણ અઘરું હોય છે એવા સમુદાયને મધ્યે

એ ભગવાનના મોટા પુરુષો પોતાના સ્વભાવને ટાળીને ત્યાગીને મારા ને તમારા જેવા વચ્ચે રહે છે આપણને લાગે કે હું મારા સ્વભાવને ટાળવા મહેનત કરું છું એમ નથી ભગવાનને મોટા પોતાના જે મૂળગત સ્વભાવો છે ને એને છોડે છે ત્યારે મારીને તમારી વચ્ચે રહી શકે છે રહી શકે છે મારીને તમારી સાથે બોલી શકે છે શ્રીજી મહારાજ પોતે જે કહેતા હોય ગરડા અંત્યના સત્યાવીસમાં શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે અમે અમારા મનનું ધાર્યું ન કર્યું સ્વભાવને ટાળ્યો સંત છે એ સ્વભાવના વેરી છે મહારાજ પ્રથમના ઇઠ્યોતેર કે છે સારંગપુરના અઢારમાં કહે કે છે પોતામાં કોઈ સ્વભાવ હોય અને એને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે ને તો એ સ્વભાવ ટળી જાય ટળી જાય ગુનાદિતનંદ સ્વામી વાતોમાં કે છે અક્ષરધામમાં રહેવા એવા સ્વભાવ કરવા શીખો આવું સ્વામી વાતોમાં કે છે સ્વભાવ છે એમાં રહીને બધાને બધું કરવું સારું લાગે ભજન કરવું તપ કરવું સેવા કરવી શ્રદ્ધા રાખવી આ તમામ આ જીવને સ્વભાવમાં રહીને જ કરવું ગમે છે અને સમુદાયમાં હંમેશા સ્વભાવમાં રહીને બધું નથી થતું સમુદાયમાં રહે એટલે એને સ્વભાવને છોડવો જ પડે પોતાનો સ્વભાવ ગમે તે હોય પણ સમૂહ જે બાજુ ચાલતો હશે એ બાજુ એને ચાલવું પડશે અને જ્યારે પોતાના સ્વભાવને એ સમૂહમાં ભળતો નહીં જોવે અને બહુ સ્વભાવવાળો હશે અને ખપ વિનાનો હશે તો એ સમુદાયને છોડીને છૂટો થશે કારણ કે એને એ સમુદાયની અંદર એ સમૂહમાં નહીં ચાલી શકે શ્રીજી મહારાજ કહે છે કે પોતાનો અભાવ લે સ્વભાવનો અભાવ લે પણ સાધુનો અભાવ ન લે અને કચવાઈને ક્યારેય ભક્તના સમૂહને છોડીને દૂર રહેવા માટે કોઈ દિવસ મન ઘાટ ન ઘડે આવા તો કેટલાય ત્યાગી હોય છે અને કેટલાય ગ્રહસ્થ હોય છે જે સમુદાયની અંદર પોતાના સ્વભાવનું પોષણ ન થવાના કારણે એકલા અટુલા સત્સંગની અંદર પડી જાય છે સમૂહમાં કે સમુદાયમાં રહી નથી શકતા અને એકલાને અટુલા પડીને આખરે ધર્મમાંથી પણ હેઠા જાય છે ભક્તિમાંથી પણ હેઠા જાય છે વૈરાગ્યમાંથી પણ હેઠા જાય છે અને જ્ઞાનની અંદર પણ મીંડું વળી જાય છે જે પોતાના સ્વભાવને ટાળીને ભક્ત અને સંતના સમૂહને મધ્યે જે જીવનને પસંદ કરે છે એમાં સ્વભાવ ઘસાય છે સ્વભાવ ઘસાય તમે દસ વ્યક્તિ ભેગા રો ને તો સ્વભાવ ઘસાય એકલો વ્યક્તિ હોય એમાં હંમેશા સ્વભાવ વધે જ્યાં તમારી પરતંત્રતા હોય ત્યાં સ્વભાવ ઘસાય જ્યાં તમારી સ્વતંત્રતા હોય ત્યાં તમારો સ્વભાવ વધે જ વધે જ એમાં ના વધે એ કોણો ના વધે કે જે મહારાજ મહારાજાને મોટા જે મહારાજને મહારાજને સમાન થઈ ગયો હોય એનો જ સ્વભાવ ન વધે સ્વભાવ બહુ જ અઘરો હોય છે બધું ટળી શકે છે પણ સ્વભાવ દુસ્ત્યજોનાથ લોકાનામ યદ સદગ્રહ જેને લીધે મિથ્યા દુરાગ્ર બંધાય છે એવો સ્વભાવ તજવો બહુ મુશ્કેલ છે સદ્ર સદ્રસમ ગીતા કે છે સદ્રસમ ચેષ્ટ તે સ્વ્યા પ્રકૃતે જ્ઞાન જ્ઞાનવાન અપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરી જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે સ્વભાવ છે જેવો જે માણસોના જે સ્વભાવ તેને દૂર કરવો અત્યંત મુશ્કેલ છે કૂતરાને રાજા બનાવવામાં આવે છતાં શું તે ખાસડું નથી ચાવતો શાસ્ત્રો આવું કે છે શાસ્ત્રો કે ભગવાનના ભક્તએ રાતને દિવસ પોતે વિચાર કરવો જોઈએ કે કયો સ્વભાવ મને મોક્ષના માર્ગની અંદર નડે છે અહીં એવા સાધુના લક્ષણ મહારાજ બતાવે છે કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અને જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એવા સાધુ મોહના કર્મરૂપ મનથી જ સ્વભાવ ઉત્પન્ન થાય છે અર્થાત અર્થાત મૂર્ખ લોકો મનને કારણે જે કાંઈ કલ્પના કરે છે તેને સ્વભાવ કહેવાય છે મૂર્ખ લોકો પોતાના મનથી કલ્પના કરે મોહના કારણે કલ્પના કરે કે આ વસ્તુ આમ જ હોય એને સ્વભાવ કહેવાય અને શ્રીજી મહારાજ અને ભગવાનના મોટા પુરુષો ભગવાનના એવા સંતો ભક્તો એ આપણા સ્વભાવને ઘસે છે હરિચરિત્ર સાગરની અંદર એક કથા આવે છે પંચાળામાં બાવા કહે સૌ પોતપોતાની રીત પ્રમાણે ચાલે છે ત્યાં સુધી સત્સંગની જીત છે પંચાળામાં બાવા આવે છે સુરતના સુરતની અંદર બહુ મોટું એમનું નામ હતું અને સુરતની અંદર પોતે એ સમુદાયની અંદર સુરતની અંદર મોટા ગુરુ હતા બાવા તો એમને સત્સંગ થયો ત્યાર પછી આ સત્સંગને સ્વીકાર્યો બાવાએ આવી અને હરિયાનંદ અને વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામીની થોડી વાતો કરી વાતો કરી કહેતા ફરિયાદ કરી કે મહારાજ હરિયાનંદ અને વિશ્વાસ ચૈતન્યાનંદ સદગુરુ થઈને સેવા માટે હરિભક્તોને લૂંટે છે તે મુનિઓ કહે છે એ વાત મિથ્યા છે વિમુખની વાત તમારે માનવી જોઈએ નહીં કેમ કે અમે ક્યાં હરિભક્તને લૂંટ્યા જ્યારે આ મુનિબાવાએ આવું કીધું ત્યારે ઓલાબે સંતો કે મારા જ એ વાત ખોટી કે છે અમે હરિભક્તોને લૂંટ્યા છે જ ક્યાં પૂછો તો ખરા કેમ કે અમે ક્યાં હરિભક્તોને લૂંટ્યા છે આવું કહેનારા કેમ શરમાતા નથી આ મુનિબાવાને શરમ કેમ નથી આવતી આવું કહેતા ત્યારે શ્રીજી મહારાજ કે અમારે માટે તમે હરિભક્તને સેવા કરવાનું કહો છો પણ અમે તમને ક્યારે કહ્યું છે મહારાજે બંને સંતોને એમ કીધું કે તમે હરિભક્તોને સેવા કરવાનું કહો છો અમારા માટે જ સેવા કરવાનું કહો છો પણ અમારો તમને પ્રશ્ન છે કે અમે તમને ક્યારે કીધું છે આ સમુદાયમાં રે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય અહીંયા આગળ એમ થાય તમને કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય એવા સાધુમાં સ્વભાવ હોય એટલા માટે આ દ્રષ્ટાંત આપું છું કે આ બે સંતોએ શ્રીજી મહારાજ માટે જ માગ્યું હતું પણ એને શ્રીજી મહારાજની આજ્ઞા નહોતી નહોતી અગત્યનું એ નથી કે કોને કોને માગવું અને કોને ન માગવું પણ અગત્યનું એ છે કે કોની માટે આજ્ઞા છે ને કોની માટે નથી મહત્વનું એ છે સત્સંગ કરાવવો એ સાધુનો ધર્મ છે પરંતુ સાધુ તો પચાસ સત્સંગ કરાવે એવા હોય એમાંથી દસને આજ્ઞા હોય કે તમારે દસને હરિભક્તોના સંપર્ક કરીને એક એકને ધર્મ નિયમ બાબતની ખબર રાખવી અને બાકીના ચાલીસને એમ આજ્ઞા હોય કે તમારે ભજન કરવું આ દસ જો એ ના કરે અને ભજન કરવા બેસી જાય તો એનો સ્વભાવ છે અને ઓલા ચાલીસ એકને એમ થાય કે હુંય કાંઈ કરી શકું એમ છું ને એ જો કરવા બેસી જાય તો એનો સ્વભાવ છે દસ સાધુ હોય કોઈ ભગવાનના મોટા પુરુષના નીચે રહેતા હોય ભગવાન પોતે હોય ને સ્વયં ભગવાનની નીચે રહેતા હોય એમાંથી દસ સાધુ હોય પાંચને વ્યવહાર કરવાની શ્રીજી મહારાજે આજ્ઞા આપી હોય કોઈ મોટા પુરુષે આજ્ઞા આપી હોય અને પાંચને માળા કરવાની આજ્ઞા કરી હોય ઓલા પાંચમાંથી બે માળા કરવા બે તો એનો સ્વભાવ છે અને આ પાંચમાંથી કોઈ જો વ્યવહાર કરવા બેહી જાય હરિભક્તો આરે તો એ એનો સ્વભાવ છે સ્વભાવ બહુ સૂક્ષ્મ વસ્તુ છે એને ઓળખવી જોઈએ તમે હરિભક્તો છો તમે સો હરિભક્તો સંતો પાસે હો અને સો માંથી પચાસને પચાસને સભામંડપમાં બેસવા કીધું અને પચાસને બાર બાર કમ્પાઉન્ડ સાફ કરવા કીધો આ પચાસમાંથી પાંચ ઊભા થઈને સાફ કરવા જતા રે તો એનો સ્વભાવ છે ઓલામાંથી પાંચ આવીને બેસી જાય તો એનો સ્વભાવ છે વસ્તુ શ્રીજી મહારાજ એ સમજાવવા માંગે છે કે જ્યારે સમુદાયમાં રહેતો હોય ત્યારે એના સ્વભાવને ઘસારો લાગવાનો જ એનું મનનું ધાર્યું નહીં જ થાય નહીં જ થાય શ્રીજી મહારાજ કે અમે અમારા મનનું ધાર્યું છોડ્યું રામાનંદ સ્વામીએ અમને આજ્ઞા કરી તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા અને અમે અમારા મનનું ધાર્યું છોડ્યું જો આ સત્સંગમાં ભગવાનનું ધાર્યું ન થતું હોય ભગવાન પોતે ધારતા હોય ને એના મનનું ધાર્યું ના થતું હોય તો ઊન તમે કોણ કોહન કે મારું તમારું ધાર્યું થશે આપણા ધાર્યા કરવાના કોડ અને ધાર્યું કરાવવાના કોડ એ જ આપણને રાતને દિવસ સુખના સિંધુ રૂપી સત્સંગમાં દુખી રાખે છે યાદ રાખો મને અને તમને જે હૃદયને વિશેવા કોળ જાગી ગયા છે કે હું મારું ધાર્યું જ કરું હું કરું એ સાચું જ કરું હું બોલું એ સાચું જ બોલું હું જે કાંઈ કરું છું એ બરાબર જ કરું છું અને હું બીજાને જે કરાવું એ સાચું જ કરાવું આવા જે ઊંધા ફેર ચડી ગયા છે એ મારા તમારા સ્વભાવ છે થોરિયાના ઝાડને જેમ કાંટા લાગે મારું તમારું ક્યાંક એવું કાંટાળું જીવન થઈ ગયું હોય એના કારણે એ કાંટા બીજા કોઈને વાગતા નથી એ કાંટા પોતાને જ વાગે છે આ સત્સંગ કેવો સુખનો સિંધુ છે આ સત્સંગની અંદર ઓહો કરોડો ને અબજો પૂર્વે થઈ ગયા કે જે પુરુષો મૂર્તિમાં રસબસ આ જ સત્સંગમાં થયા આજે પણ કેટલાય સંતો ભક્તો મહારાજની મસ્તીમાં મસ્ત હશે અને ભવિષ્યમાં પણ એવા કેટલાય હશે કે જે મસ્ત રહેશે અને ઓન તમે કાંઈક આવા કાંટાળા સ્વભાવ લઈને બેઠા છે એટલે આવા સુખી સમુદાયને વચ્ચે પણ ક્યાંક દુઃખ હશે ગુણાદિતાનંદ સ્વામી કે અહીં તો ખોતરીને ઊભા કરો તો દુઃખ છે નહીં તો સુખ ગોપાલ માં પ્રભુ ભજી લેવા એવું કરી મૂક્યું છે ભલા થઈને ખોતરીએ સ્વભાવ નડે છે સ્વભાવ નડે છે મહારાજે આ સંતોને પૂછ્યું કે અમે તમને ક્યારે કીધું છે કે તમે હરિભક્તોને અમારી સેવાનું કહો અમારી સેવા માટે ત્યાગીએ કોઈને કેવું ઘટીત નથી આજ્ઞા વિના જે કહે તે અમને ગમતું નથી અમે આજ્ઞા આપી હોય ને કે ને તો વાંધો નથી પણ અમે આજ્ઞા ના આપી હોય અને હે સંતો તમે હરિભક્તોને સેવાનું કોને અમને ના ગમે આ સ્વભાવ મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું સત્સંગમાં ત્યાગી છે તેવા કોઈ બ્રહ્માંડમાં નથી તેઓ બ્રહ્માંડના રૂપ છે ભૂષણમાં ભૂષણ સત્સંગ છે અને એનું ભૂષણ સંત છે આ બ્રહ્માંડનું જો કોઈ આભૂષણ હોય તો સત્સંગ છે ભગવાન શ્રીહરિની જે વાતો છે સત્સંગ સમુદાય એ આખા બ્રહ્માંડનું ભૂષણ છે મુક્તાનંદ સ્વામી કે છે અને આ જે સત્સંગ છે એનું જો કોઈ ભૂષણ હોય તો સંત છે એનું ભૂષણ છે આભૂષણ છે તે સંતનું ભૂષણ ભગવાન છે અને એવા સાધુનું આભૂષણ ભગવાન છે જેના હૃદયમાં ભગવાન રહ્યા હોય જે સાધુ જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સાધુમાં અખંડ ભગવાન રહ્યા હોય એ સંતનું ભૂષણ ભગવાન છે માટે ભગવાનનું વચન સર્વોપરી કહેવાય મનમુખી વર્તે તેને દુઃખ થાય છે સત્સંગની રીતે ન ચલાય તો ત્યાગી થયા તે ન થયા જેવું છે આવું મુક્તાનંદ સ્વામી કે છે ભગવાન મળે પણ રીતમાં ન ચાલે તો દુઃખ મટે નહીં વાળે તેમ વળે ત્યાં સુધી સુખ રહે ને ન વળે તો ઉથળકપણું રહેવાથી સુખ આવે નહીં દંડ દેવા યોગ્ય કહેવાય દંડ દેવાથી તેને મોક્ષનો ખપ કેટલો છે તે જણાય છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ કોઈને કાંઈ ભૂલ થઈ હોય તો એને દંડ દેવો જોઈએ અને કેટલો ખપ છે ખબર પડે શ્રીજી મહારાજે પછી તરત પાછું બોલવાનું શરૂ કર્યું મહારાજ કે ત્યાગી થઈ અમારા નિમિત્તે પોતે મોટા થવા માટે હરિભક્તોને પીડતા રહે તેને તમે તમે કહો તે શિક્ષા કરીએ સંતના સમુદાયમાં રહે છે આ બંને સંતો સાચા ત્યાગી છે ભગવાનનું ભજન કરવું એ જ તાન છે પણ કંઈક થોડાક સ્વભાવ તમારા વિઝન બદલવા માટે મારાને તમારી મગજમાં પડેલી માન્યતાઓ બદલવા માટે મારીને તમારી પક્કડોને કાઢવા માટે આ ચરિત્રો કર્યા છે મહારાજ કે છે કે અમે તમે અમારા નિમિત્તે હરિભક્તોને પીડતા રહો અને તમે કહો તે શિક્ષા કરીએ આ લોકો જો આમ પીડતા રહે તેને તમે કોઈએ શિક્ષા કરીએ જેથી તેમનો સ્વભાવ સુધરે નિત્યાનંદ સ્વામી કહે અમે ત્રણ વર્ષ પહેલાં સુરત ગયેલા ત્યાં હરિભક્તોનો આગ્રહ હતો કે શ્રીજી મહારાજ માટે સેવા બતાવો ત્યારે નિત્યાનંદ સ્વામી કે મેં બ્રહ્માનંદ સ્વામી ચૈતન્યાનંદ મુનિ ને ભગવાનદાસ વગેરેની મરજી લઈને સોનાના વરખથી નારાયણ નામવાળી પાઘ બનાવી નિત્યાનંદ સ્વામીને હરિભક્તોએ કીધું એટલે કે આવી પાઘ બનાવી તે ઘટપુરમાં તમને પહેરાવી પણ વરખ ખરવા લાગ્યો તે તમે પ્રસન્ન થયા નહીં પછી બીજી વાર તમે તે પાગ પહેરી નહીં તે વિના અમે સાધુ થયા ત્યાંથી તમારી સેવા માટે હરિભક્તોને ક્યારેય કીધું નથી ફૂલનો હાર પણ માગ્યો નથી મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ કીધું અમે પણ ક્યારેય એવો ઉપદેશ કર્યો નથી ત્યારે પેલા હરિયાનંદને વિશ્વાસ ચૈતન્યાનંદ હતા એ બંને કે અમે હરિભક્તોને એવો ઉપદેશ કરીએ છીએ પોતા માટે તો નહીં જ કહેતા હતા મહારાજ માટે પણ શ્રીજી મહારાજની આજ્ઞા નહોતી એટલે સ્વભાવ મહત્ત્વનું એ નથી કે હું ભગવાન માટે કરું છું મહત્ત્વનું એ છે આજ્ઞા છે એ સૌથી મહત્ત્વનું છે તમે પાંચ હરિભક્તો હો અને તમે બધાય કથા વાર્તા કરી શકો એવા હો પણ તમારામાંથી બે એવા હોય કે જેને આજ્ઞા હોય ને એ કથા વાર્તા કરે દરેકનો સંપર્ક રાખે દરેકને દરેકને સંપર્કમાં રાખીને બળિયા કરે હરિભક્તોને આવી એ બે હરિભક્તો ને પછી સંતોય વખાને કે અમારા આ બે ભક્તોએ બહુ સત્સંગ વધાર્યો આ બે પાંચ હરિભક્તો નવા કર્યા અને બહુ સરસ સ્ટ્રોંગ બન્યા આ બે હરિભક્તો કર્યું આ બાકીના ત્રણ છે એ પણ જ્ઞાની છે બોલી શકે એવા છે એટલે એની જાતે જ શરૂ કરી દે એની જાતે જ શરૂ કરી દે એને એમ થાય કે અમે રહી ગયા રહી ગયા એનો સ્વભાવ એનો સ્વભાવ કોઈનું જોઈ અને એ વાદે ચડી જાય એ સારું કામ હોય તો એ સ્વભાવ કહેવાય તમને આજ્ઞા હોય અને આજ્ઞામાં રહીને તમે જે કરો એ જે કોઈ કરે ગ્રહસ્થ હોયને ગ્રહસ્થ કરે ત્યાગી હોય ને ત્યાગી કરે બેય એના અત્યંતિક કલ્યાણનું કારણ બને નહીં તો સારું કરવા છતાં પણ બંધનનું કારણ બને ક્યારેય પણ કોઈ અવળા પાટા આપણા મગજમાં ન રાખીએ જે કોઈ ભગવાન અને મોટાની જેટલી આજ્ઞા જે સમયે એવું પણ નહીં કે મને આ આજ્ઞા બે વર્ષ પહેલાં કરી આવે બે વર્ષ પછી નવું રિન્યૂ થઈને આવે અને એમાં આજ્ઞા જુદી હોય તો ઓલું પડતું મૂકીને પછી જે કીધું એમ કરવું આ સમુદાયની અંદર આ તો ટ્રેનિંગ છે ટ્રેનિંગ સત્સંગ એટલે ટ્રેનિંગ છે ત્યાગી ગૃહિની ટ્રેનિંગ છે મારીને તમારી ટ્રેનિંગ છે પણ મને તમને ખબર નથી આપણે તો આપણા મનના ધાર્યા આપણા નક્કી કરેલા ઠરાવો એટલા બધા હોય છે એટલા બધા હોય છે આપણા બાંધી બેઠેલા બંધનના સિદ્ધાંતો એટલા બધા હોય છે કે જે સિદ્ધાંત નથી પણ આપણને બાંધવાવાળા મોટા મોટી હાંકડો હોય છે જીવનમાં જેને ખોટ ના ખાવી હોય ભલા થઈને કોઈ દિવસ પોતે પોતાના નિર્ધારો ના કરતા પોતાના નિર્ધારોને ભગવાનને મોટા પાસે ચેક કરાવજો આ દેશમાં એવી સિસ્ટમ છે કે તમારે ઇલેક્ટ્રિકલ કામ કરવું હોય તો ઇલેક્ટ્રિકલના નકશા કરીને એના એન્જિનિયર જોડે પાસ કરાવીને ટાઉનમાં પાસ કરાવવા પડે ને એના ઇન્સ્પેક્શન પાંચ વખત ચાર વખત બે વખત એના નિયમ પ્રમાણે જોવે ને ત્યારે તમારું ઇલેક્ટ્રિકનું કામ થાય વાયર ખેંચીને આમ નાખી દો એમ કામ નથી થતા એક આ દેશના ઇલેક્ટ્રિક કામ માટે પણ જો આટલા સિક્કા મરાવા પડતા હોય અને આટલી પરમિટો લેવી પડતી હોય તો પુરુષોત્તમ નારાયણના માર્ગમાં હું તમે ઠરાવો કરી દઈએ કે આવું ભગવાનને ગમે ને આવું ના ગમે સત્સંગની અંદર હું આમ કરું એટલે બરાબર છે ને આમ ના વર્તું બરાબર છે એ આપણા ઠરાવો નથી ચાલતા સત્સંગના ઠરાવો ભગવાન અને ભગવાનના મોટા પુરુષો પાસે કરાવીએ કે જે જે એ ભગવાન પ્રત્યક્ષ મળ્યા હોય મનુષ્ય કરે તો ભગવાન પાસે કરાવીએ અને મનુષ્ય કરે ભગવાન પ્રત્યક્ષ ન મળ્યા હોય તો જેમાં અખંડ ભગવાન રહ્યા છે એવા સંત પાસે કરાવીએ મનનું ધાર્યું કાંઈ ના કરીએ ઓલા બે સંતો કે અમે હરિભક્તોને ઉપદેશ આપીએ છીએ શ્રીજી મહારાજ કે અમારા કયા વિના તમે એવો ઉપદેશ કર્યો તેથી તે ચોરનું કામ છે બોલો ભગવાન માટે માગવા વાળા પણ આજ્ઞા વિના જો માગ્યું તો શ્રીજી મહારાજ કહે છે તમે ચોરનું કામ કર્યું છે એ લૂંટીને કાંઈ પટારામાં તો નાખ્યું નહોતું એને જમીનમાં કાંઈ દાટ્યું નહોતું તિજોરીમાં કાંઈ હંગર્યું નહોતું કોઈ હરિભગત જોડે એને ઘેર પણ રખાવ્યું નહોતું આ લાવીને મહારાજને જ આપ્યું હતું મહારાજ માટે જ વાપરતા હતા પણ શ્રીજી મહારાજ જાણે છે કે આની અંદર ઊંડાણમાં રહી છે મોટાઈ 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 રહી રહી છે 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 એને એમ થાય કે રહી ગયા એટલે આ કરી કરી અને આમ મોટા થવું છે હા ધ્યાન ના રાખે ને તો હરિભક્તોને એમ થાય ને અમને ત્યાગીને એમ થાય કે લોક સંપર્ક જેટલો વધે લોકો જેટલા સંપર્કમાં આવે લોકો જેટલા આપણને આપણને વખાણતા થાય લોકો જેટલા આપણને સાંભળતા થાય જેટલું આપણા કાર્યને જોતા થાય એટલા આપણે મોટા થયા કહેવાય આવી ઊંધી સમજણો ફીટ થઈ જાય મગજની અંદર મગજમાં ઊંધી સમજણો ફીટ થઈ જાય ઊંધું કેલ્ક્યુલેશન ફિટ થઈ જાય અને પછી એની પાછળ દોટ કાઢે એની પાછળ દોટ કાઢે ઝાજાને સંપર્ક કરવું જહાજાને આ કરાવું હા કલ્યાણ માટે અને મોટા પુરુષની આજ્ઞાએ ભગવાનની આજ્ઞાએ જે કરે છે એ અત્યંતિક કલ્યાણ છે પણ જે આવા ઊંધા ઉદ્દેશોથી મંડી પડે છે જેના ઉદ્દેશની અંદર ઝેર પડેલું છે ને મંડે છે એ ઝેરના ઘૂંટડા એ મુમુક્ષુને જ પીવા પડે છે એનાથી એ જ મરે છે કોઈ નથી મરતું એ એને જ ભારે પડે છે કોઈને ભારે નથી પડતું માટે શ્રીજી મહારાજ કે છે કે કોઈ પણ પ્રકારનો સ્વભાવ પણ ભગવાનને ભગવાનના સંત એ સ્વભાવને ખોદે તો એ સ્વભાવનો અભાવ લે પણ ભગવાનને ભગવાનના સંતનો અભાવ ન લે એમ સમજે કે જે કરે છે મારા જીવના કલ્યાણને અર્થે કરે છે તમે આ રીતે કર્યું એ ચોરનું કામ છે તમે આ રીતે મોટા થઈને વર્તો તો બીજા પણ તમારી દેખાદેખી કરે આ સત્સંગમાં હું રે પછી તેને કોણ નિવારે માટે ત્યાગીના હિત માટે અમે કહીએ છીએ અમે કહીએ તેમ કરવું એ સર્વોપરી સાધન છે અમારી માટે ના માગશો અમે તમને કેદી કીધું તમે માગો અમારી માટે અમારે કાંઈ જોતું નથી અમારે કાંઈ સારું પહેરવું નથી અમારે કાંઈ સારું ખાવું નથી શા માટે તમે અમારા કયા વિના હરિભક્તો પાસે માગ માગ કરો છો આમ મારા જ વઢ્યા હરિભક્તોને સંત ભગવાનનું અપાર મહાત્મ્ય જાણે છે હરિભક્તો તો સાધુનું ભગવાનનું બહુ મહાત્મ્ય જાણે છે એથી તેમને દોષ દ્રષ્ટિ હોય નહીં એ લોકો દોષ દ્રષ્ટિ રાખતા નથી હોતા નિત્યાનંદ સ્વામી કહે તમારા મોટા સંત આજ્ઞાવીના હરિભક્તને તમારી કે મંદિરની સેવા કરવા વાત કરતા રહે છે પોતાનું હિત હોય તો દોષ કહેવાય પણ આમાં એવું નથી શ્રીજી મહારાજ કહે સીતા લક્ષ્મણ જેવા ભગવાનને કોઈ વાલા ન હતા નિત્યાનંદ સ્વામી થોડો પક્ષ રાખે છોલા બે સંતોનો કે મહારાજ તમારા મોટા સંત આજ્ઞા વિના હરિભક્તને તમારી કે મંદિરની સેવા કરવા વાત કરતા રહે છે તમારી આજ્ઞા વિના કરતા રહે મોટા સાધુ કરે પોતાનું નહીં કરતા રહે છે પોતાની પોતાનું નહીં પોતાની સેવા માટે નથી કહેતા એ પોતાનું હિત હોય તો દોષ કહેવાય પોતા માટે જો કહેતા હોય મારા તો દોષ કહેવાય પણ પોતા માટે તો કહેતા નથી તો એમાં શું દોષ શ્રીજી મહારાજ કે સ્વામી સીતાને લક્ષ્મણ છે ને એના જેવા ભગવાનને કોઈ વાલા ન હતા તન મન જીવ બધું એક હોય એમ પરસ્પર પ્રેમથી રહેતા પણ ભગવાનની આજ્ઞાનો લોભ થયો તો સુખ રહ્યું નહીં સુખ ના રહ્યું ભગવાનની આજ્ઞા બહાર જો સીતાજી નીકળ્યા તો સુખ ના રહ્યું કોઈ રીતે સુખ ના રહ્યું કોઈ રીતે લક્ષ્મણજીને કે સીતાજીને એક મનના ત્રણેય હતા એક મનના એક મનના હતા છતાંય પણ જો આજ્ઞા બહાર જાય છે તો દુઃખ આવે છે એ એવા હતા તોય દુઃખ આવ્યું માટે સ્વામી મહત્વનું એ નથી કે પોતા માટે કહે છે મંદિર માટે કહે છે સત્સંગ માટે કહે છે ભગવાન માટે કહે છે એના માટે નથી પણ આજ્ઞા કોને આપી છે આજ્ઞા કોઈ કરી છે કરી છે તો બરાબર છે શ્રીજી મહારાજ આવું બધું બહુ ગોઠવતા જેને જે આજ્ઞા કરી હોય એમાં રહીને જ કાર્ય કરે આવો શ્રીજી મહારાજનો બહુ દ્રઢ અભિપ્રાય અને દ્રઢ હૃદયનો સિદ્ધાંત હતો કારણ કે એ જ આત્યંતિક કલ્યાણ છે આજ્ઞામાં વર્તું એ જ કલ્યાણ છે એ જ સાચું ભક્તપણું છે એ જ સાચું સંતપણું છે એ જ ખરી મોટાઈ છે નિત્યાનંદ સ્વામી કહે અમે પાક બનાવરાવી ત્યારે પ્રસન્નતાનો મનમાં સંકલ્પ કર્યો હતા છતાં કેમ પ્રસન્ન થયા નહીં શ્રીજી મહારાજ કે પ્રસન્ન થઈએ તો તમારી દેખાદેખી જોઈને બીજા ત્યાગી પણ હરિભક્તોને પીડતા રે માટે આવા દોષના નિવારણ માટે ભક્તના પગરખા માથા પર લે તો અપરાધમાંથી છૂટે ઓલા બે સંતોએ પોતા માટે નહોતું માગ્યું શ્રીજી મહારાજ માટે માગ્યું હતું પણ શ્રીજી મહારાજની આજ્ઞા બાર માગ્યું હતું શ્રીજી મહારાજે એ બેને આજ્ઞા નહોતી કરેલી આનંદાનંદ સ્વામીને કરેલી આજ્ઞા કે જે કોઈ વ્યવહારનું કાંઈ માગવાનું થાય તો એ માગે આજ્ઞા બીજા કોઈને નહોતી અને એ બેએ કર્યું તો મહારાજ કે જો એ લોકો હરિભક્તોના પગરખા માથે લેવા તૈયાર થાય તો એને માફી મળે તો અપરાધમાંથી છૂટે આને દોષ ગણી શકાય ખરો આને સ્વભાવ ગણી શકાય ખરો આને કોઈ વર્તમાનમાં ખોટ આવી ગણી શકાય ખરી પણ શ્રીજી મહારાજની નજરમાં સ્વભાવ હતો આટલો સ્વભાવ પણ શ્રીજી મહારાજને પસંદ નથી તમે વિચારો જે શ્રીજી મહારાજને જેને પોતા માટે નથી માગ્યું પણ એ

જેને પુરુષો મૂર્તિ સિવાય કોઈ વ્યસન નહોતા એવા પુરુષોના પણ જો આટલા સ્વભાવો હોય અને શ્રીજી મહારાજ હરિભક્તોના પગરખાઓ માથે લેવડાવતા હોય તો મારીને તમારી હું દશા થાય શ્રીજી મહારાજની નજરમાં મારું તમારું શું સ્થાન હશે એ ને તમારે હૃદયની અંદર વિચારી લેવું જોઈએ આપણા કયા સ્વભાવ એવા છે કે જે આપણને મહારાજ અને મોટા પુરુષોએ આજ્ઞા નથી કરીને આપણે ઝળકાઈ દઈએ છીએ સારું કરતા હોય તોય ખરાબ છે સારું કરતા હોઈએ

આ બે સંતોને મહારાજ કે હરિભક્તોના પગરખા માથે લો તો અપરાધમાંથી છૂટાય શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે હરિયાનંદ પગરખા માથે લેવા તૈયાર થયા અને શ્રીજી મહારાજની સામે આવ્યા પગરખા માથે લેવા તૈયાર થયા મહારાજ હરિભક્તોના જોડા અમે માથે લેશું પણ પ્રભુ તમને છોડીને જાવું નથી સમુદાયને ના છોડે શ્રીજી મહારાજ શું કીધું મહારાજ કે ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં તે સ્વભાવને મૂકે પણ ભગવદ ભક્તના સંગનો ત્યાગ ન કરે બંને વિચાર્યું કે આ સમુદાયને છોડીને જઈએ આવા પુરુષોત્તમ નારાયણ ક્યાં મળે આવા મુક્તાનંદ ગોપાણંદ બ્રહ્માનંદ નિત્યાનંદ સ્વામી જેવા સદગુરુઓ ક્યાં મળે એટલે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાઈને ભક્તના સૌમાંથી છેટે રહેવાને કોઈ દિવસ મન ગાઢ પણ ન કરે ઘાટેય ના કરે કે દૂર જવું છે એવો કોઈ દિવસ ઘાટ પણ ના કરે બોલો એવું ના થાય કે જેવું ગુનાદિતાનંદ સ્વામી વખતે જેમ થયું ને ઓલાને ચાર આંગળ ખાલી આસન ખસાડવાનું કીધું ચાર આંગળ આસન ખસાડવાનું કીધું એક નવા સાધુ થયેલા અને આસન પર બેઠેલા કીધું ભાઈ ચાર ચાર આંગળ ખસાડો તો જગ્યા થઈ જાય પછી બધા વિચરણમાં જશે એટલે જગ્યા મોકળ થવાની છે થોડા દિવસ છે તો ચાર આંગળ ના ખસે ચાલીસ ગામ ખસી ગયો સમુદાય છોડીને ના ટકાયું જોયું ટકાયું નહી મહારાજ જાળિયામાં જમતા હતા જાળિયા ગામમાં ત્યાં રાઘવાનંદ સ્વામી પગે લાગીને બેઠા હતા એટલે શ્રીજી મહારાજે રાઘવાનંદ સ્વામીને પૂછ્યું કે તમે તો મંડળમાં ફરતા હતા કેમ પાછા આવે તમે તો મંડળમાં ક્યાંક ફરતા હતા ને પાછા કેમ આવે ત્યારે એમને એમ કીધું મહારાજ મને ફાવતું નથી એ મંડળમાં મને ફાવતું નથી ત્યારે શ્રીજી મહારાજ કે તમે ભાગવત વાંચો છો અને જ્યારે ગોપીઓની વાતો આવે છે ત્યારે આંખમાંથી આંસુડા જાય છે તમને ગોપીઓની વાત આવે ત્યારે આંખમાંથી આંસુડા આવે છે અને ગોપીઓની આજ્ઞા પાડવાની રીત નથી શીખ્યા ગોપીઓ કેવી હતી શ્રી કૃષ્ણની આજ્ઞાની બહાર ક્યારેય વર્તી નહોતી તો તમને અમારી આજ્ઞા છે અને એ સમુદાયમાં તમે જે મંડળમાં જ્યાં રહો છો એ ક્યાં કોઈ કોઈ ગાંજા ચલમુવાળા છે એ કોઈ નરકમાં લઈ જાય એવા છે કદાચ તમારા સ્વભાવ પ્રમાણે નહીં વર્તવા દેતા હોય અથવા તમારા સ્વભાવ પ્રમાણે તમારાથી નહીં ચલાતું હોય તમે ધાર્યો એવું નહીં થાતું હોય બીજું શું થાય છે આટલું ના થાય તમારાથી આટલું કઈ અને રાઘવાનંદને શ્રીજી મહારાજ આમ ચૂંટો ખન્યો થોડો હેતથી ના ના હતા થોડો ચૂંટ્યો ખન્યો એ ચૂંટ્યો દીધો મહારાજે સાથડે આમ ચોટીયો ખણ્યો ને ચોંટીઓ ભર્યો ને એ ચોંટીઓ સાથળે ભર્યો તે ભર્યો અને ગમ્યું નહીં તે ત્યાંથી જાડિયામાંથી શ્રીજી મહારાજને છોડીને જતા રહ્યા જતા રહ્યા સમુદાયમાં ન રહી શક્યા સ્વભાવ ના છોડી શક્યા અને હરિયાનંદને વિશ્વાસ ચૈતન્યાનંદ પગરખા માથે લેવા માટે તૈયાર થયા શ્રીજી મહારાજની સામે આવ્યા અમે પગરખા માથે લેશું અને ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા શ્રીજી મહારાજે કહ્યું આવે તમારો દોષ માફ થયો જાવાજથી તમારો દોષ માફ થયો હરિચરિતનું સાગરના પચીસમાં પૂરના દસમા તરંગની અંદર આ વાત લખી છે આધારણ સ્વામી લખી છે એમને એમ ભક્તના કચવાઈને ભક્તના સ્તંગમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ના કરે જવાની જવાની વાત તો બાજુ પર રહી પણ જેને એવું જાણ્યું હોય કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી ને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી ગમે એવું એનું મનનું ધાર્યું થાય કે ન થાય છોડીને જવાનું કોઈ દી મન ઘાટે ના ગળે બીજી વાત તો બાજુ પર રહી મન પણ ઘાટ ના ગળી શકે એનું નક્કી જ હોય એવા સંત અને એવા હરિભક્તને નક્કી જ હોય ટુકડા થઈ જાય કટકા થઈ જાય પણ આ મહારાજને આ મોટા પુરુષના ચરનાર વિંદમાં જ મારું માથું આના ખોળામાં જ મારું માથું પડે મારા ટુકડા થઈ જાય તો મારા ટુકડા આ લોયાધામ પરિવારની વચ્ચે જ પડે આવા એના દ્રઢ નિર્ધાર હોય દ્રઢ નિર્ધાર હોય જેવા જેવાના હોય અને એવો હોય ને એની ઉપર શ્રીજી મહારાજ રાજી થાય એવાના હૃદયમાં મહારાજ હોય એવા સંત અને એવા ભક્ત એવા ભક્તના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા હોય એવાની સેવા કરે ત્યારે ભગવાનની સેવા થાય એવાનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય માટે એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રે એવો હોય આવા જે સાધુ હોય ત્રીજું લક્ષણ આવું એ સાધુનું કીધું કે જે હંમેશા ભગવાનના સંતો ભક્તોના સમુદાયમાં મોટા પુરુષના ચન્નાયનમાં અખંડ રહે પોતાનો કાંઈ સ્વભાવ હોય તો એ સ્વભાવને ટાળીને પણ એની વચ્ચે પડ્યો રે એમ ભગવાન અને મોટાની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવે એવા જે હોય એવા સાધુના હૃદયમાં ભગવાન અખંડ હોય એવાની સેવા કરે ભગવાનની સેવા થાય આવું મહારાજ અહીંયા આગળ ત્રીજું એવા સાધુ માટેનું રૂડું લક્ષણ અહીંયા આગળ નિરૂપણ કરે છે આગળ આપણે ચોથું લક્ષણ મહારાજ જે કહે છે એ જોશું હરિકૃષ્ણ મહારાજની જે